ઉનાળાની ગરમીની શરૂઆત થાય એટલે તમારા શરીરને ઠંડી ઠંડી વસ્તુઓ વધારે પ્રિય લાગે છે, એટલે તમે ઠંડુ પાણી વધારે પીવા લાગો છો. પરંતુ આજે વિડીયોમાં સરસ મજાની વાત કરવાની છે કે ઠંડુ પાણી પીવાની બિલકુલ જરૂર નથી. હું તમને જે કહું એ પાણી પીશો તો તમને ઠંડા પાણીની તલબ પણ બુઝાઈ જશે અને આ પાણી પીવાથી શરીરને ફાયદાઓ પણ થશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી. વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પહેલાંના જમાનામાં એક સરસ મજાનો દેશી પ્રયોગ હતો કે રાત્રિના સમયમાં કોઈ પણ વાસણમાં પાણી ભરી લેતા અને ઉપર કપડું ઢાંકી દેતા, વ્હાઇટ કલરનું સુતરાવ કાપડનું કપડું ઢાંકી દેતા, આખી રાત એ પાણી એમાં રહેવા દેતા અને અગાસી ઉપર મૂકી આવતા, રહેવા દેતા અને સવારે ઉઠીને એ પાણી લઈને એના ગોળામાં એ પાણી ઠલવી દેતા. અને આનું કારણ શું કે રાત્રિ દરમિયાન કુદરતી રીતે પાણી ઠંડુ થઈ જાય છે અને તમે એને માટલામાં સંગ્રહ કરો છો, આખો દિવસ એ માટલાનું પાણી ઠંડુ રહે છે અને તમને ઠંડુ પાણી પીવા મળે છે. હવે એક બાજુ ફ્રીજનું ઠંડુ પાણી છે અને એક બાજુ માટલાનું ઠંડુ પાણી છે, બેમાં હાથી ઘોડાનો ફરક છે. ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી, અકુદરતી રીતે ઠંડક આપેલું પાણી પીવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં રોગો મળે છે અને માટલાનું પાણી પીવાથી શરીરમાં કોઈ પણ પ્રકારના રોગો થતા નથી. હવે માટલાનું પાણી પીવાથી શું શું ફાયદા થાય છે? જેમ કે તમે લોકો માટલાનું પાણી પીશો એટલે તમારી હોજરીનો અગ્નિ ક્યારેય મંદ પડતો નથી, કારણ કે માટલાની ઠંડક છે તે પ્રમાણસર ઓછી માત્રામાં ઠંડક હોય છે, એટલે તમારા હોજરીનો અગ્નિ મંદ નથી પડતો. અને જ્યારે હોજરીનો અગ્નિ મંદ નથી પડતો ત્યારે તમારી પાચન શક્તિ મજબૂત રહે છે, અને જ્યારે પાચન શક્તિ મજબૂત હોય તો જ ભોજન બરાબર પચે, અને ભોજન બરાબર પચે તો જ તમને વાયુદોષ, પિત્તદોષ કે કફદોષની માત્રા સમાન રહે છે. એટલે આ વિજ્ઞાન સમજવા જેવું છે, આને ઇગ્નોર બિલકુલ નહીં કરતા, કે તમારે માટલાનું પાણી પીવાથી આ સૌથી મોટો ફાયદો થાય છે. હવે તમે જ્યારે ઠંડુ પાણી પીવો છો ત્યારે હોજરીનો અગ્નિ મંદ પડી જાય, અને હોજરીનો અગ્નિ મંદ પડે એટલે તમને ભોજન બરાબર પચે નહીં અને અપચો થાય, અને અપચો થાય એમાંથી અનેક પ્રકારના વાયુ, પિત્ત કે કફને રિલેટેડ રોગોના ઢગલાબંધ શરીરમાં રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે. એટલે આપણે આ ભૂલ ન કરવી જોઈએ. નંબર બે, તમે લોકો માટલાનું પાણી પીશો એટલે તમારા શરીરમાં કફ કે કફજન્ય રોગો થતા નથી, કે કફ તમારા શરીરમાં જમા થતો નથી, કારણ કે તે નેચરલ ઠંડક છે. પરંતુ તમે જ્યારે ફ્રીજનું ઠંડુ પાણી પીવો છો ત્યારે તમને કફનું પ્રમાણ વધે છે, કફજન્ય રોગો શરીરમાં વધતા જાય છે અને થ્રોટ ઇન્ફેક્શન થવાની શક્યતા ઊભી થાય છે. એટલે તમે માટલાનું પાણી પીશો તો તમને આ કોઈ પણ પ્રકારની સમસ્યાઓ નહીં જણાય. નંબર ત્રણ, કે તમે લોકો માટલાનું પાણી પીશો એટલે તમારા શરીરનું વજન વધતું નથી, અને એક એનું કારણ છે કે તે નેચરલ ઠંડક છે. પરંતુ જ્યારે તમે અકુદરતી ઠંડકનો અનુભવ કરાવો છો, તમે ફ્રીજનું ઠંડી પાણી પીવો છો, ત્યારે તમારું વજન પણ ક્રમશઃ વધતું જાય છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમારે વજન વધારવું ન હોય, અને જે લોકો વજન ઘટાડતા હોય એ લોકોએ ઠંડુ પાણી પીવાનું નથી. તમે જોયું હશે કે વજન ઘટાડવા માટે સવારે નૈણા કોટે 9 શેકું ગરમ પાણી પીવાનું કીધું છે. શા માટે? કે તે વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. પરંતુ તમે ફ્રીજનું ઠંડુ પાણી પીવો તો તમારું વજન બિલકુલ ઘટતું નથી, અને એની જગ્યાએ તમારું વજન દિવસે ને દિવસે વધતું જાય છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જે લોકો, નંબર ચાર, કે જે લોકોને ચામડીના રોગો થયા છે જેમ કે ધાધર, ખસ, ખરજવું કે સોરિયાસિસ, એ લોકોએ તો ખાસ ફ્રીજનું ઠંડુ પાણી ન પીવું જોઈએ, કારણ કે ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી કફદોષ વધે છે અને કફદોષને કારણે ચામડીના રોગો વકરતા જાય છે. પરિણામે તમારે આ બધા રોગો મટવાનું નામ નથી લેતા. એટલે તમારે માટલાનું પાણી જ પીવું જોઈએ, ફ્રીજનું ઠંડુ પાણી ક્યારેય ન પીવું જોઈએ. મિત્રો, તમને લોકોને જો મગજમાં માઇગ્રેનની સમસ્યા છે, આધા સીસી છે, સાઇનસની સમસ્યા છે, એવા સમયે પણ તમારે ફ્રીજનું ઠંડુ પાણી ન પીવું જોઈએ, કારણ કે ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી આ બધી સમસ્યામાં વધારો થઈ શકે છે. જ્યારે માટલાનું પાણી પીશો ત્યારે આ બધી સમસ્યાઓનો અંત આવી શકે છે. આ વસ્તુનું તમે લોકો ખાસ ધ્યાન રાખજો. જે લોકોને માથાના વાળમાં પુષ્કળ પ્રમાણમાં ખોડો થાય છે, ખોડો મટતો નથી, એવા લોકોએ પણ અકુદરતી ઠંડકથી દૂર રહેવું જોઈએ. બસ એટલું ધ્યાન રાખો
તો તમારા શરીરને તમે નિરોગી રાખી શકો છો. એટલે માટલાનું પાણી પીજો, મહેરબાની કરીને ફ્રીજનું ઠંડુ પાણી ન પીતા. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.